દાહોદમાં આજે આંગણવાડી કર્મચારીના મુખ્ય સેવિકા અને તમામ સ્ટાફ દ્વારા આંગણવાડીની બહેનોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા SMS BY યોજના બદલીને MMY બહાર પાડવામાં આવી છે. તેના કારણે આંગણવાડી કર્મચારી અને લાભાર્થીને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આંગણવાડી બહેનોએ પૂર્વ યોજવા પ્રમાણે છેલ્લા 3 માસથી સતત મહેનત કરીને રજાના દિવસોમાં કામ કરીને સરકારી ફોન ચાલતો ન હોવા છતાં પણ પોતાના અંગત મોબાઈલથી દરેક લાભાર્થી તમામ સગર્ભા માતા બાળકોનું રજીસ્ટ્રેશન કરેલ છે. પરંતુ હવે આપ સરકાર દ્વારા નામ બદલીને મુખ્યમંત્રી માતૃત્વ યોજના રાખીને માત્ર પ્રથમ સગર્ભા અને પ્રથમ માતા સિવાયના લાભાર્થીઓની લાભથી વંચિત રહેલ લાભાર્થી આંગણવાડી કર્મચારી સાથે ઝઘડો કરે છે અને જવાબ દેવો મુશ્કેલ બને છે. તેમ હાલ આવા લાભાર્થીઓ હવે પ્રીમિક્સ પેકેટનો પણ વિરોધ કરી રહ્યા છે, તો અમારે આ પેકેટ પણ નથી જોઈતા તેમ કહી જેથી આગામી સમયમાં લાભાર્થી પ્રીમિક્સ પેકેટ લેવા નહીં આવે તો બાકી જથ્થો અમારે ન છૂટકે તમામ ઘટકોના વાલીની સહી સાથે પરત કરવાનો વારો આવશે, જેની જવાબદારી સરકારની હશે. આપનું ધ્યાન દોરવા માંગે છીએ, ખરેખર કુપોષણ 1 થી વધારે બાળકોની માતાઓમાં જોવા મળે છે, પરંતુ દરેક માતાને પોષણની જરૂરિયાત હોય જ છે, તો આવો ભેદભાવ શા માટે? તો આપ શ્રી આ ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં લઈને સત્વરે આ યોજનામાં તમામ લાભાર્થીને રજીસ્ટ્રેશન ને પર લાભ અપાય તેવી જોગવાઈ કરી તે માટે આજે આંગણવાડી કર્મચારી મુખ્ય સેવિકા અને તમામ સ્ટાફ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કર્મચારી સંગઠનમાંથી આજે અમારે આખા ગુજરાતમાંથી આવેદનપત્ર આપવામાં આવે છે અને જે સુપતિ માતાની યોજના ખુલી હતી એમાં સમગ્ર સગર્ભા અને ધાત્રીઓને લાભ આપવાનો હતો અને એ યોજના બદલી અને મુખ્યમંત્રી સ્વસ્થ બાળ યોજના કરી એમાં પહેલી સગર્ભા અને પહેલી ધાત્રી માતાઓને લાભ આપવાનું સરકારશ્રીએ નિર્ણય કર્યો છે. તો હવે જે બાળકો અને સગર્ભા ધાત્રીમાઓને અમે બધાને ઓનલાઈન કરાવ્યું અને જે પહેલી અને બીજામાં હવે લાભ આપવા કહો છો તો જે લાભાર્થી વંચિત રહી જાય છે એ બાળકો એ માતાઓ અમારી સાથે ઝઘડો કરવા આવે છે આંગણવાડીએ કે તમે અમારી પાસેથી લઈ જઈને મામલેદારમાં અમે લઈ ગયા, આધાર કાર્ડ નથી, રેશન કાર્ડમાં નામ નથી, એ અમે એમના માટે અમે દોડી અને કરાવ્યું અને હવે જે લાભ આપવામાં આવે છે એ ના પાડે છે સરકાર. તો અમે લાભાર્થીને કઈ રીતના સમજાવવાના અને કઈ રીતે જવાબ આવે તો લાભાર્થી કહે છે કે જો આ લાભ અમને આપવાનો ના હોય તો THR અમે પણ નથી લઈ જવાના. તો સરકારશ્રીને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જો લાભાર્થી આ લાભ ના આપે ને THR ના લે તો અમે તાલુકામાં અમે પાછો જમા કરાવી દેશું, એ સરકારની જવાબદારી રહેશે. અને અમે એટલી બધું આ યોજનાઓ કે બસ સવારમાં ઉઠીએ એટલે અમારે આ માહિતી ને તે માહિતી અમે અમારા બાળકો પર ધ્યાન નથી આપી શકતા અને જ્યારે સવારમાં ઉઠે ત્યારે આ માહિતી કેટલી એકને એક માહિતી અમારે કેટલી વાર આપવાની હોય છે અને 2008માં અમારે 1 બી રૂપિયાનો વધારો નથી થયો. એટલે સરકારશ્રીને અમે કહીએ કે અમારું લઘુત્તમ વેતન આપો, અમારી મહેનતાણું આપે, અમારે બીજું કશું જોઈતું નથી. એટલે સરકારશ્રી અને અમારી વાતો સાંભળે અને અમારી રજૂઆતો કરે એ અમારી. શૈલેષ રાઠોડ, વી ઇન્ડિયા ન્યૂઝ, દાહોદ.